ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અતિવૃષ્ટિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી અતિવૃષ્ટિ માટે આર્થિક સહાય અને ખેતી નુકસાન માટે સર્વે અને વળતરની માંગણી કરતો પત્ર લખી રજૂઆત કરી છે. ડભોઈના 17 ઉપરાંત ગામોને દેવ અને ઢાંઢર નદીએ વિનાશ વેર્યો છે, જેને લઈને લોકોને ભારે નુકસાન થયું છે. આજરોજ વડોદરા તાલુકાના કેલનપુર હરિપુરા અને ડભોઈ તાલુકાના ભીલાપુર ગામોની મુલાકાત લીધી છે. અતિવૃષ્ટિને કારણે અહીંયા આગળ વરસાદના પાણી ગામમાં ઘૂસી ગયા હતા. અહીંયા નવી નગરી ને એ બધા વિસ્તારોમાં પાણીની તકલીફ ઊભી થઈ હતી. વર્ષો પછી આ ગામોમાં પાણીની આ પરિસ્થિતિ આવી હતી, એટલે અહીંયા મુલાકાતો લીધી છે. તલાટીએ અને સરપંચ ભેગા થઈને સર્વે પણ કરાવી રહ્યા છે અને જે કંઈ નુકસાની હશે એ સરકારમાં રજૂઆત કરીને શક્ય એટલી વધુ મદદ આ લોકોને મળી રહે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન અમારી જોડે તાલુકા પંચાયતના સભ્ય, અહીંયાના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને જે તે જગ્યાએ જે તકલીફો હતી એ તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરીને જે લોકોને તકલીફ પડી છે એ લોકો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને એ લોકોને વધુમાં વધુ સહાય કેવી રીતે મળે એ બાબતની તલાટી અને સૂચના આપી છે અને પ્રાંત અધિકારીઓ તરફથી પણ સૂચના આવી છે.